મહેસાણાના કડી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ભાજપમાંથી 45 ઉમેદવારો ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે। ગુજરાત વિધાનસભાની 2020ની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અલગ અલગ પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। મહેસાણા જિલ્લાની વિધાનસભા સીટોની સેન્સ પ્રક્રિયા મહેસાણા કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી, જેમાં ભાજપમાંથી ચૂંટણી લડવા ટિકિટ વાંચુઓની સમગ્ર દિવસ દરમિયાન લાઈનો જોવા મળી હતી। કડી વિધાનસભામાં 2017માં કરશનભાઈ સોલંકી ભાજપના ધારાસભ્ય બન્યા હતા। જો ભારતીય જનતા પાર્ટી દ્વારા નો રિપીટ થિયરી લાવવામાં આવે તો કરશનભાઈની જગ્યાએ કડી પાલિકાના અશોક પરમાર તેમજ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમારને ટિકિટ ભાજપમાંથી મળવાની શક્યતા જોવા મળી રહી છે।